વલસાડના લીલાપોર કોસ્ટલ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા. વલસાડના લીલાપોર કોસ્ટલ હાઈવે પર ગતરોજ મોડી રાત્રે બે કાર ચાલકોને અકસ્માત નડતા બે વ્યક્તિઓના સારવાર દરમિયાન કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર જાણવા મળી હતી. ઘટનાસ્થળેથી પ્રાપ્ત વિગતો મુજબ ગતરોજ મોડી રાત્રે વલસાડના લીલાપોર ગામે કોસ્ટલ હાઈવેના વળાંક પાસે એક I-20 કાર નંબર DD03F2842માં સવાર અરવિંદભાઈ છીબુભાઈ પટેલ, રહેવાસી મોટીવાકડ દમણ, સાહિલભાઈ સોમાભાઈ પટેલ ઉંમર વર્ષ 28, રહેવાસી મોટીવાકડ દમણ, અંકુશભાઈ મંગુભાઈ હળપતિ રહેવાસી ઉદવાડા ઉંમર વર્ષ 18 નાઓની કાર પૂરપાટ ઝડપે વલસાડ તરફથી આવી રહી હતી. તે દરમિયાન લીલાપોર વળાંક પાસે રસ્તાની રેડિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેવા કાર નંબર GJ15CA6591 પણ એ જગ્યાએ રસ્તા પરથી નીચે પલટી ખાઈ ગઈ હતી. તેમાં સવાર 4 વ્યક્તિઓના ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા. આ અકસ્માતમાં ઇજા પામનાર 3 વ્યક્તિઓને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન અરવિંદભાઈ છીબુભાઈ પટેલ રહેવાસી મોટીવાકડ દમણ, સાહિલભાઈ સોમાભાઈ પટેલ ઉંમર વર્ષ 28 રહેવાસી મોટીવાકડ દમણનાઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જ્યારે અંકુશભાઈ મંગુભાઈ હડપીતની હાલત ગંભીર જાણવા મળી રહી હતી. મારું નામ નિપુણ પંચાલ છે, મૂળ લીલાપોર વલસાડનો રહેવાસી છું. એક્સિડન્ટ થયું, એવા મોટા જોરમાંથી અવાજ આવ્યો, તો હું એ ટાઈમે ઘરે હતો. ઘરેથી બહાર નીકળીને દોડતો આવીને જોયો તો બે સામસામે ગાડી ઠોકાઈ હતી અને એપ્રોક્સ 2-3-4 જણા અંદર હતા અને એ બહુ ગંભીર પરિસ્થિતિમાં હતા. તો એ 108ને ફોન કરીને એમ્બ્યુલન્સને બોલાવીને પછી 3 જણને બહાર કાઢીને કસ્તુરબા હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. અને એવી કન્ડિશનમાં હતી કે એક ગાડી ડિવાઈડરમાં ઠોકાઈ હતી અને બીજી ગાડી પલટી ખાઈને ડિવાઈડરના પેલે બાજુ નીચે પડી હતી. અને બે જણને 108માં ફોન કરીને કસ્તુરબા હોસ્પિટલ આપણી જાય વલસાડની, ત્યાં પહોંચાડ્યા છે. અકસ્માત કેવી રીતે જાણવા મળ્યું છે? અકસ્માત તો એકચ્યુઅલી કંઈક અત્યારે હું આવ્યો દોડતો દોડતો ઘરેથી આવ્યો તો એક ભાઈ આ ગાડી જે હતી વલસાડથી જે આવતી હતી ગાડી, અગાડી એક ગાડી છૂટીને આવી હતી, એની પછાડી બીજી ગાડી ફૂટ જોશમાં આવી જાય છે. તો એક ડિવાઈડરમાં ઠોકાઈ હતી ગાડી. આ ઘટના જ્યારે આવ્યું ત્યારે મારી સામે આ થઈ હતી. કેટલા જણાને ઈજા થઈ છે આમાં? લગભગ 3 જણને ઈજા થઈ છે એપ્રોક્સ, અને 3-3 ગંભીર હાલતમાં હતા, સિરિયસ હાલતમાં હતા. અને એ લોકોને 108માં ફોન કરીને કસ્તુરબા હોસ્પિટલમાં મોકલાવ્યા.